કેમ છો બાળકો? મજામાં ને બધા? આજે આપણે દ્વિતીય સત્રમાં પાઠ 13 આપણી લાગણીઓની ભાગીદારી શીખીશું. બાળકો, આપણે બધા આપણા પરિવાર સાથે રહીએ છીએ, ખરું ને? આપણા પરિવારમાંથી આપણે પ્રેમ, હૂફ અને લાગણીભર્યું વાતાવરણ મળી રહે છે. આપણે બીમાર પડીએ કે કંઈક તકલીફ થાય તો આપણો પરિવાર હંમેશા આપણી સાથે જ હોય છે. આપણે આપણા સુખ અને દુઃખની બધી જ વાતો મમ્મી, પપ્પા, મિત્રો, ભાઈ, બહેન, દાદા, દાદી કે કુટુંબના અન્ય સભ્યોને કહેતા જ હોઈએ છીએ. તમે પણ સારાએથી ઘરે જઈને સારાની બધી જ વાતો મમ્મી કે ઘરના અન્ય સભ્યોને કહેતા હશો. તેવી જ રીતે તમારા જેવડી નાનકડી એક છોકરી જેનું નામ સીમા છે, તે સારાએથી ઘરે જઈને તેના દાદીમા અને રવિભાઈને બધી જ વાતો કહે છે. તો ચાલો આજે આપણે સીમા અને તેના પરિવાર સાથેના સંબંધો અને લાગણીઓ વિશે વાતો કરીશું. તો તમારે પણ ચોપડીમાં પાના નંબર 90 પર જે પાઠ છે તેમાં ધ્યાન આપવાનો છે. અને એ જે સીમા નામની છોકરી છે તેની આપણે વાતો ચિત્ર દ્વારા હું તમને અહીં સમજાવીશ. તો બાળકો, અહીં તમે સીમાનો પરિવાર જોઈ શકો છો. જો એમાં એક નાની છોકરી છે જેનું નામ છે સીમા. સીમા 3 ધોરણમાં ભણે છે. સીમા સારાએથી પાછી આવીને ઘરના 2 સભ્યોને, એટલે કે 2 માણસોને બધી જ વાતો કરે છે. તેને તેમની સાથે વાતો કરવી ખૂબ ગમે છે અને તેઓને પણ, એટલે કે દાદીમા અને રવિભાઈને પણ સીમાની બધી વાતો સાંભળવાની ખૂબ મજા પડે છે. પહેલા વ્યક્તિ છે, એટલે કે સીમાની જેની સાથે વાત કરવી ગમે છે તેમાં પહેલા વ્યક્તિ છે તેના દાદીમા. તે હંમેશા સીમાને સાંભળવા ઉત્સુક હોય છે. સીમા સારાએથી આવે તેની દાદી રાહ જોઈને બેઠા હોય છે. દાદીમા ગરદા છે તેથી તેમને અવારનવાર, એટલે કે વારે વારે પીઠમાં દુખાવો રહે છે. દાદી ગરદા હોવાથી તે જ સરખું સાંભળી શકતા કે જોઈ શકતા નથી. તેથી સીમાના પિતાજી તેઓને મોટેથી સમાચાર વાંચીને સંભળાવે છે. ખરું ને બાળકો? દાદી કેવા છે? ગરદા છે. તેથી તેમને વારે વારે પીઠમાં દુખાવો રહે છે અને તે સરખું સાંભળી અને વાંચી શકતા, તેમને સરખું દેખાતું નથી, એટલે તેઓ જોઈ શકતા નથી અને સાંભળી શકતા પણ નથી. તેથી સીમાના પિતાજી તેમને રોજ મોટેથી સમાચારપત્ર, એટલે કે પેપર વાંચીને સંભળાવે છે અને બાકીના ઘરના બધા જ કામ, એટલે કે પોતાના બધા જ કામ દાદી જાતે કરે છે. જો કોઈ તેમની મદદ કરવાની કોશિશ કરે તો દાદીમા નારાજ થઈ જાય છે. દાદીમાને શાકભાજી સમારવા ખૂબ જ ગમે છે. તેઓ કહે છે, આજકાલના છોકરાઓ જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય. તો બાળકો, તમારે ખૂબ ધ્યાનથી હું બોલું તે સાંભળવું અને ચિત્ર જોવાના રહેશે. આમાંથી તમને સવાલ પૂછાઈ શકે કે સીમાના દાદીને શું તકલીફ હતી. તો કે તેઓ ગરદા હતા અને તેમને પીઠમાં વારે વારે દુખાવો રહેતો હતો અને તેઓ સરખું જોઈ કે સાંભળી શકતા ન હતા. બરાબર ને? તો એવું તમારે ધ્યાનથી જો તમે સાંભળશો તો તમને પછી એના પ્રશ્નોના ઉત્તર આવડશે. હવે સીમાના વાતો કરવી એવા બીજા વ્યક્તિ કોણ હતા? દેખાય છે તમને દાદીમાની બાજુમાં જે બેઠા છે બીજા વ્યક્તિ, તે રવિભાઈ છે. બરાબર? તો તેઓ બીજા વ્યક્તિ કોણ હતા? રવિભાઈ. તે અમારી સાથે જ રહે છે, એટલે કે રવિભાઈ સીમાની સાથે જ તેમના ઘરમાં જ રહે છે. હું તેઓને રવિભાઈ કહું છું. તે મારા માતા પિતાને ભાઈ ભાભી કહે છે. મને અમારા સંબંધોની ખબર
नथी, परंतु ते घणा प्रेमाळ छे। प्रेमाळ छे એટલે કે ખૂબ જ બધાને પ્રેમ આપે છે। તે હંમેશા સીમાના પ્રશ્નોના જવાબ આપવા તૈયાર જ હોય છે। એટલે કે સીમા કંઈ પણ તેમને પૂછે છે તો તે હંમેશા તેના પ્રશ્નોના ઉત્તર આપે છે। ક્યારેય ગુસ્સો કરતા નથી કે ક્યારેય કંટાળતા નથી, અને તેઓ એવું પણ નથી કહેતા કે હું પછી કહીશ, એમ પણ ક્યારેય સીમાને કહેતા નથી। તે સીમાના દરેક પ્રશ્નોના ઉત્તર આપવા તૈયાર રહે છે। તો તમે અહીં જોયું કે સીમાને બે વ્યક્તિ સાથે વાતો કરવી ખૂબ ગમે છે, એક તો દાદીમા અને બીજા છે રવિભાઈ। તો રવિભાઈ સીમાને ખૂબ જ પ્રેમ કરે છે, તેઓ તેમને પોતાની નાની બહેન માને છે, બરાબર। હવે બાળકો તમે જોયું કે સીમા જે રવિભાઈની વાત કરે છે તો તે રવિભાઈ શું કરે છે, એ રવિભાઈ કોલેજમાં ભણાવે છે, કોલેજમાં પ્રોફેસર છે। એટલે કે રવિભાઈ શું કરે છે તમને સવાલ પૂછાઈ શકે, તો કે રવિભાઈ કોલેજમાં ભણાવે છે, તે ત્યાં પ્રોફેસર છે। કોલેજના વિદ્યાર્થીઓ તેમને ખૂબ જ માન આપે છે, તેઓ કોલેજમાં ખૂબ જ સરસ ભણાવે છે। રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ પસંદ છે, તે નાટકોમાં પણ ભાગ લે છે। તેઓને તેમના મિત્રો સાથે વાત કરવી અને તેઓની સાથે બહાર જવું ખૂબ જ ગમે છે। તે ખૂબ જ રમૂજી છે, રમૂજી એટલે કે રમતિયો સ્વભાવ છે। તેમને બધા સાથે હસી મજાક કરવું ખૂબ જ ગમે છે, અને તેઓ પોતે તો હસે જ છે અને ઘરના બધા જ સભ્યોને પણ હસાવે છે। હવે બાળકો એની નીચેનો પ્રશ્ન છે, વિચારો અને કહો। તો આપણે એ ચોપડીમાંથી જોઈશું અને એ પ્રશ્નોના ઉત્તર હું તમને બોલીને બતાવું છું, જે તમારે યાદ રાખવાના રહેશે। વિચારો અને કહોમાં પહેલો પ્રશ્ન છે, તમારા ઘરમાં કોણ કોણ છે? તો તમારે જવાબ તમારી જાતે લખી શકાય કે તમારા ઘરમાં જે તમારી સાથે રહેતા હોય તે બધા જ સભ્યોના નામ લખી શકાય। જેમ કે મારા ઘરમાં દાદા, દાદી, પપ્પા, મમ્મી, મોટી બહેન અને હું, અમે બધા સાથે રહીએ છીએ। બીજો સવાલ છે, ઘરના દરેક સભ્યની વિશેષતા જણાવો। વિશેષતા એટલે કે જેમ કે તેમનામાં શું વિશેષ છે, જેમ કે સીમાના દાદીને કમરમાં તકલીફ રહી છે, તેઓ જોઈ શકતા નથી, તેમનું ખૂબ ધ્યાન રાખવું પડે છે, તેવી રીતે તમારા ઘરમાં કોઈને કોઈ સભ્યમાં જે વિશેષતા હોય, કોઈને સંગીત સાંભળવું ગમે, કોઈને આ ગમે, કોઈ જે ગમતું હોય તે વિશે તમે અહીં લખી શકો છો। જેમ કે સીમાના દાદી ખૂબ જ પ્રેમાળ હતા, તો આપણે પણ લખી શકીએ કે આપણા દાદી દાદા ખૂબ જ પ્રેમાળ છે, તેઓ આપણું ખૂબ જ ધ્યાન રાખે છે, તેમની ઉંમર હોવાને લીધે તેઓને ઓછું દેખાય છે, પરંતુ તેઓને ઓછું દેખાય છે પરંતુ આપણા અવાજ પરથી એટલે કે તમારા અવાજ પરથી તમને તમારા દાદા દાદી દૂરથી જ ઓળખી લે છે। પછી મારા દાદાને સંગીત સાંભળવાનો ખૂબ જ શોખ છે, તેમજ હું કવિતા ગાતો હોઉં તો તેઓને એ પણ ખૂબ જ સાંભળવાનું ગમે છે, અને તેનો રાગ પણ તેઓ મને શીખવાડે છે, ખરું ને? તે ઉપરાંત તમે લખી શકો છો કે દાદી કે અથવા દાદા તમને ગૃહ કાર્યમાં પણ મદદ કરાવે છે, એટલે કે પૂર્ણ કરાવે છે, અને તમને તમે તોફાન કરતા હોય તો પણ તમને મમ્મી પપ્પાથી બચાવે છે, ખરું ને? તેવી જ રીતે તમારે તમારા ઘરના સભ્યો વિશેની વિશેષતા અહીં લખી શકો છો। હવે છે સીમાના ભાઈની વાત, એટલે કે સીમાના ભાઈ કોણ? રવિભાઈ। તો અહીં પાછી રવિભાઈ વિશે થોડી વાત આપી છે, જે આપણે ચિત્ર દ્વારા જ જોઈશું। તો બાળકો આ છે પાછા સીમાના ભાઈ રવિભાઈ, બરાબર ને? તો સીમાના ભાઈ છે જે બહાર જાય ત્યારે હંમેશા સફેદ લાકડી સાથે રાખે છે, તમને એમના હાથમાં જોઈ શકો છો, દેખાય છે ને સફેદ લાકડી, તે સાથે રાખે છે, કેમ તમને ખબર છે? કારણ કે ઈશ્વરે તેમને આંખો તો આપી છે પરંતુ તેઓને
તેમાં રોશની આપી નથી, એટલે કે તેઓ આંખો દ્વારા જોઈ શકતા નથી, બરાબર, એટલે કે તેઓ કેવા છે, અંધ છે. તો બાળકો જે લોકો જોઈ શકતા નથી તેને આપણે શું કહીએ છીએ, એવા લોકોને આપણે પ્રજ્ઞાચક્ષુ પણ કહેવામાં આવે છે. આવા આપણી આસપાસ રહેતા કેટલાક લોકો હોય છે જે આંખોથી જોઈ શકતા નથી, બરાબર, તો એવા લોકોને આપણે શું કહીએ છીએ, પ્રજ્ઞાચક્ષુ. તો તેવી જ રીતે આ રવિભાઈ પણ અંધ છે, બરાબર, તેઓને આંખેથી દેખાતું નથી. તેમને તમે ઘરમાં હરતા ફરતા જો તો જોઈને એવું ન કહી શકાય કે તેમને દેખાતું નથી કે તેઓ અંધ છે. તેમને તેમના બધા જ કામ જાતે જ કરવા ગમે છે, તે ખૂબ જ મહેનતું છે. જો તેમની ઈચ્છા વિરુદ્ધ તેમની મદદ કરે તો તેઓને ગમતું નથી, એટલે કે તેઓ અંધ છે એવું માનીને કોઈ તેમની મદદ કરવા જાય છે તો તેઓને એ ગમતું નથી, તેઓ બધા જ કામ પોતાની જાતે કરે છે. જ્યારે પણ અમને મદદ, તેઓ ગુસ્સે થઈ જાય છે, આપણે જ્યારે તેમની મદદ કરવા જઈએ છીએ ત્યારે તેઓ ગુસ્સે થઈ જાય છે, અને ગુસ્સામાં તેઓ કહે છે કે જ્યારે પણ મને મદદ જોઈશે ત્યારે હું મદદ માટે તમને કહીશ, એવું તેઓ કહે છે ગુસ્સે થઈને. તો બાળકો, આ રવિભાઈ અંધ છે તેથી તેઓ પુસ્તકો વાંચી શકતા નથી, એટલે રવિભાઈના થોડા પુસ્તકો તેમના કોલેજના વિદ્યાર્થીઓ લઈ જાય છે તેમની પાસે વાંચવા માટે. આ પુસ્તકોને વાંચીને અને અવાજ રેકોર્ડિંગ કરીને તેઓ બાળકો, તેઓ એટલે કોણ, વિદ્યાર્થીઓ, રવિભાઈને આપી જાય છે. રવિભાઈ આ સાંભળે છે, જે રેકોર્ડ કરેલું હોય, રવિભાઈ જોઈ શકતા નથી એટલે તેઓ પુસ્તકો વાંચી શકતા નથી, એટલે વિદ્યાર્થી, જે કોલેજના વિદ્યાર્થીઓ હોય છે, તેઓ પુસ્તકો લઈ જાય છે, વાંચે અને રેકોર્ડ કરે અવાજને, અને પછી એ રેકોર્ડ કોને આપે છે, રવિભાઈને આપે છે, અને એ રવિભાઈ પછી એ રેકોર્ડ કરેલો અવાજ સાંભળે છે અને તેઓ પણ આ પુસ્તકની મજા લે છે. ભાઈ પાસે બીજા ઘણા બધા પુસ્તકો છે, જોઈ શકો છો તમે, તમને કંઈક દેખાય છે ઘણા પુસ્તકો, તો એ પુસ્તકો સાધારણ પુસ્તકો નથી, જેવા તમારી પાસે પુસ્તકો છે એ પુસ્તકો એવા નથી. આ પુસ્તકોના પાના કેવા છે, જાડા, અને તેમાં ઉપસેલા તબક્કાની હાર દેખાય છે. તો બાળકો, તમે અહીં જોઈ શકો છો ચિત્રમાં કે એક ચોપડી દેખાય છે અને તેમાં શું છે, તબક્કા ટપકા, અને એ તબક્કા કેવા હોય છે, ઉપસેલા હોય છે, બરાબર. તો એ ઉપસેલા તબક્કાઓ પર આંગળી ફેરવીને રવિભાઈ વાંચે છે, એટલે કે બાળકો, જે લોકો અંધ હોય છે તેવા માટે આવી પુસ્તકો બનાવવામાં આવી છે, તેઓ આંગળી ફેરવીને તેમાંનું લખાણ વાંચી શકે છે, એટલે જેટલા પણ અંધ લોકો છે તેઓ આ પુસ્તકો દ્વારા ભણી શકે છે અને તેમને આ પુસ્તકથી વાંચવામાં સરળતા રહે છે અને તેઓ પણ ભણી શકે છે, બરાબર ને. તો આ આને એક લિપિ કહેવાય છે. આ જે તબકાવાળી હાર છે, ઉપસેલા તબકાની હારોવાળી જે ચોપડી છે તેને કઈ લિપિ કહેવાય છે, બ્રેઇન લિપિ કહેવાય છે, જેનાથી અંધ બાળકો ભણી શકે છે. તો તમારે યાદ રાખવાનું છે કઈ લિપિ કહેવાય, બ્રેઇન લિપિ કહેવાય છે. ઘણીવાર રવિભાઈ સાથે મજાક કરવા સીમા તેમની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખે છે, ખરું ને. રવિભાઈ તો અંધ છે, તેઓ એક જ ઠેકાણે એમની લાકડી મૂકે છે જેથી તેઓ સરળતાથી એ લાકડી ત્યાંથી મેળવી શકે. પરંતુ આ સીમા ખૂબ જ મજાકી છોકરી હોય છે, ખૂબ જ તોફાની હોય છે, તે ઘરમાં બધા સાથે મજાક કર્યા કરે છે. તો ઘણીવાર આ સીમા શું કરે છે, રવિભાઈ સાથે મજાક કરવા માટે તેની લાકડી મૂકવાની જગ્યાને બદલી નાખે છે. જ્યારે રવિભાઈને લાકડી શોધે અને ન મળે ત્યારે તેઓ ખૂબ જ અકળાય છે, અકળાય છે એટલે એમને ગુસ્સો આવે છે, પરંતુ તેઓ ક્યારેય ગુસ્સે થતા નથી. કોની પર, સીમા પર.
कारण के सीमा तेमने खूब ज वहाली छे अने तेओ तेमने एटले के रविभाई सीमा ने तेनी नानी बहन माने छे तेथी तेओ तेनी ऊपर क्यारे गुस्सो करता नथी। हूँ हजू घर में पहुँचू एटले के सीमा जयरे घरे पहुँचे त्या तो भाई बोलवा लागे, सीमा आजे तू खूब खुश जणाय छे ने। तो जोयू बाळको, रवि भाई तो अंध छे तो तेने केवी रीते खबर पड़ी कि सीमा आजे खूब खुश जणाय छे। एटले के रवि भाई फक्त अंध छे परंतु तेओ लोकोना अवाज परथी तेमनी खुशी अने ना खुश छे तेनी तेमने जाण थाय छे। तेमने भगवाने फक्त एक शक्ति छीनवी लीधी छे, तेना उपरांत तेमने केटली अनेक शक्તિઓ આપી હોય છે, ખરું ને? અને રવિભાઈ ફક્ત સીમાને નહીં પરંતુ ઘરના બધા જ સભ્યોના હલનચલન અને અવાજ પરથી તેમને ઓળખી જાય છે। તેઓ હલનચલન અને અવાજ પરથી એ પણ કહી શકે છે કે ઘરમાં કોણ ખુશ છે અને કોણ ના ખુશ છે। હા, તમને થતું હશે કે એવું તો કેવી રીતે થતું હશે, પણ આ વાત સાચી છે। જો તમે પણ આંખ પર પટ્ટી બાંધીને એવું કરી શકો છો, અને તમે આંખ ઉપર પટ્ટી બાંધી હોય તો તમને કશું દેખાય નહીં, પરંતુ તમે તેના અવાજ પરથી કોણ બોલે છે ઘરના સભ્યોમાં તે તમે તરત જ ઓળખી જાઓ છો ને? હા, તો તેવી જ રીતે આ રવિભાઈ પણ બધાને અવાજ પરથી ઓળખી જાય છે, અને એ બોલે એના પરથી જ ખબર પડી જાય છે કે એ ખુશ છે કે ના ખુશ છે। તો તેવી જ રીતે આ સીમા એક દિવસ શાળાએથી આવે છે અને દોડતી દોડતી આવે છે, એટલે ભાઈ સમજી જાય છે કે આજે તો સીમા ખૂબ જ ખુશ જણાય છે। એટલે સીમા ભાઈને કહે છે કે ભાઈ, આખરે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ ગઈ છું। એટલે કે સીમાની શાળામાં જે ફૂટબોલ રમવા માટે ટીમ બનાવવામાં આવતી હતી તેમાં તેને સિલેક્ટ કરવામાં આવી, એને પસંદ કરવામાં આવી। તો તમને આ પણ પૂછાઈ શકે કે સીમા કઈ ટીમમાં પસંદ થઈ હતી, તો કે ફૂટબોલને। તો એ ફૂટબોલમાં એને સિલેક્ટ કરવામાં આવી, તેથી તે ખૂબ જ આજે ખુશ હતી। એટલે રવિભાઈ તેને સીમાને શાબાશી આપે છે અને પ્રેમથી કહે છે કે આજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે, એટલે કે આજથી તું તો હવે ફૂટબોલની પ્લેયર બની ગઈ છે, એટલે કે તું હવે આજથી મને ફૂટબોલ શીખવજે, એમ એવું રવિભાઈ તેને કહે છે। તો આમ સીમાના ઘરના બધા જ સભ્યો એકબીજાની લાગણીને લીધે હળીમળીને રહે છે। તો બાળકો, આપણે ઉપર વાર્તામાં જોઈ ગયા કે સીમાના પિતાજી તેના દાદીને માટે સમાચાર પત્ર મોટેથી વાંચે છે। તો તેવી જ રીતે તમે ઘરના માણસની મદદ કઈ રીતે કરો છો, એટલે કે સીમાના પિતાજી આ રીતે તેના દાદી ઘરદા છે તો આ રીતે મદદ કરે છે, તો તમારા ઘરમાં કે તમે કોઈ પણ ઘરના માણસની મદદ કઈ રીતે કરી શકો છો, ખબર છે તમને? તો તમે કોઈ પણ રીતે એમની મદદ કરી શકો છો, જેમ કે દાદાજીના ચશ્મા શોધીને આપીએ, એટલે કે દાદાજી ચશ્મા મૂકે અને ભૂલી જાય તો તેમને તો ઓછું દેખાય છે, ચશ્મા વગર બિલકુલ નથી દેખાતું, તો તમે એમને ચશ્મા શોધીને આપી શકો, દાદાજીને મંદિરે લઈ જઈ શકો, તેઓને સાચવીને ઘરે પણ લાવો છો અને કોઈવાર શાળાએ જતા ઘરડા માણસને તમે રસ્તામાં જોવો તો તેમને રસ્તો પણ પસાર કરાવી આપો છો, એટલે કે ઓળંગવામાં મદદ કરાવી આપો છો, ખરું ને? કોઈવાર દાદાજીને કોઈ વસ્તુ લાવવું હોય દુકાનમાંથી કે દવા લાવવી હોય તો તમે એ પણ લાવી આપી શકો છો, કરો છો ને એવી રીતે મદદ તમારા દાદા દાદીને, કે હેરાન કરો છો? નહીં, આપણે તેમની મદદ કરવી જોઈએ, ખરું ને? હવે બીજો સવાલ છે, ઘરપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? આપણે વાર્તામાં જોયું કે સીમાના દાદી ઘરદા છે, તેઓને સરખું દેખાતું નથી અને સાંભળી શકતા નથી, તો તેવી જ રીતે ઘણા લોકો ઘરદા થાય તો તેમને કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? તો એક તો તેઓ બરાબર જોઈ શકતા નથી, બીજું તેઓ બરાબર સાંભળી શકતા નથી, ત્રીજું મોટા ભાગના દાંત પડી જવાને કારણે તેઓ કઠણ વસ્તુઓ ખાઈ શકતા નથી,
તેમના ઘૂંટણ અને સાંધામાં દુખાવો રહે છે. કોઈના સહારા કે લાકડી વગર તેઓ ઘરની બહાર ફરવા જઈ શકતા નથી અને અમુકવાર તેમના હાથ ધ્રુજતા હોવાથી તે બરાબર વસ્તુ પકડી શકતા નથી. હાથ ધ્રુજતા હોવાથી એટલે કે અશક્તિ હોવા એમનું શરીર હવે કેવું થઈ ગયું હોય, અશક્ત થઈ ગયું હોય, જેથી તેઓ વસ્તુઓને બરાબર પકડી શકતા નથી. ત્રીજો સવાલ છે, રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? એટલે કે રવિભાઈ તો અંધ છે, તો તેઓ કેવી રીતે જાણી શકતા હોય? તો આપણે જોયું પાઠમાં કે તેઓ ને ભગવાને ભલે એક શક્તિ નથી આપી પણ એની જગ્યાએ ઘણી બધી શક્તિઓ આપી છે. એટલે કે રવિભાઈ જોઈ શકતા નથી પરંતુ તેઓની શ્રવણ શક્તિ તીવ્ર છે, તેથી તેઓ સારી રીતે સાંભળીને કે સ્પર્શીને ઘણી બધી વસ્તુઓ જાણી લેતા હશે. એટલે કે તેમની શ્રવણ શક્તિ એટલે કે તેમની મગજ શક્તિ ખૂબ જ સારી છે, જેથી તેઓ લોકોના અવાજ પરથી કે તેને સ્પર્શ કરીને એટલે કે અડકીને હાથ ફેરવીને પણ એ વસ્તુને તરત જ ઓળખી લે છે. ચોથો સવાલ છે, તમને ક્યારે લાકડીની જરૂર પડી છે? ક્યારે? હવે તમે કહેતા હશો કે અમને શું કરવા લાકડીની જરૂર પડે છે, આપણે તો બરાબર ચાલી શકીએ છીએ, પણ એવું નથી હોતું. તો કે હા, જ્યારે મારા પગમાં મોચ આવી હતી અથવા તો ફ્રેક્ચર થયું હતું ત્યારે ચાલવા માટે થોડા સમય માટે મારે લાકડીના ટેકાની જરૂર પડી હતી. બરાબર ને? આપણા પગમાં મોચ આવી જાય કે ફ્રેક્ચર થાય તો વજન ડૉક્ટર આપવાની ના પાડે, પગ ઉપર વજન ન આપો તો આપણે જ્યાં સુધી આપણો પગ સાજો ન થાય ત્યાં સુધી આપણે લાકડીના ટેકાથી આપણે ચાલવાની જરૂર પડતી હોય છે, ખરું ને? તો આપણે જવાબમાં એ જ લખીશું. એના પછી, તમે ક્યારે વિચાર્યું છે કે તમને લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી હશે, પડી શકે છે? પહેલાં શું છે કે પડી છે એટલે આપણે પડી ગઈ છે, પણ હવે તમે વિચારો છો કે તમને લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી શકે છે? તો કે હા, આપણે જ્યારે ઘરડા થઈએ ત્યારે આપણે લાકડીના ટેકાની જરૂર પડી શકે, અને ક્યારેક પગનું હાડકું ભાંગી જાય તો લાકડીની જરૂર પડી શકે, અથવા જ્યારે આપણે કોઈ પહાડ પર ચડવાનું હોય ત્યારે પણ લાકડીની જરૂર પડી શકે. બરાબર? એટલે આવા આવા સમયે આપણે લાકડીની જરૂર પડી શકે છે. એવું જરૂરી નથી કે જે લોકો અંધ હોય છે ફક્ત એ લોકોને જ લાકડીની જરૂર પડી શકે, આપણે પણ કોઈ વાર લાકડીની જરૂર પડી શકે ચાલવા માટે. એના પછીનો સવાલ, જે લોકો જોઈ શકતા નથી તેમણે આપણે કેવી રીતે મદદ કરી શકીએ? તો કે જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે નીચેની બાબતોમાં મદદ કરી શકીએ. પહેલું, રસ્તો ઓળંગવામાં મદદ કરી શકીએ. બસમાં તેઓને બેસવાની સીટ આપીએ, તેઓને સમાચારપત્ર વાંચીને સંભળાવીએ, સીડી કે બસમાં ચડવામાં મદદ કરીએ, તેઓને મુસાફરીમાં સાચો રસ્તો બતાવીને, એટલે કે કોઈ ન જોઈ શકતું હોય તો આપણે એને ખોટો રસ્તો ન બતાવવો જોઈએ, તેમને સાચો રસ્તો બતાવવો જોઈએ, અને એ રીતે પણ આપણે તેમની મદદ કરી શકીએ છીએ, ખરું ને? તો બાળકો, આ બધા જ સવાલ જવાબ આપણે અહીં ચોપડીમાં લખવાના રહેશે. હવે એની નીચે છે, યાદ કરો અને કહો. શું તમારા કુટુંબના સભ્યોમાં કોઈ એવી વ્યક્તિ છે જે સાંભળી બોલી કે જોઈ શકતા ન હોય? આવી કોઈ વ્યક્તિને તમે જાણો છો? તેઓને તેમના કામમાં અન્ય લોકો કેવી રીતે મદદ કરે છે? શું કહ્યું છે કે તમારા ઘરમાં કોઈ એવું વ્યક્તિ છે જે સાંભળી કે બોલી કે જોઈ શકતું નથી, તો એ કોણ છે અને લોકો તેમને કઈ રીતે મદદ કરે છે? તો કે હા, મારા કુટુંબમાં એવા કોઈ સભ્ય નથી જે સાંભળી બોલી કે જોઈ શકતા ન હોય, પરંતુ જો તમારા કુટુંબમાં કોઈ એવા સભ્ય હોય તો તમે તેના વિશે લખી શકો છો. જેમ કે કોઈ ચાલી ન શકતું હોય કે કોઈ અંધ હોય તો તમે એના વિશે લખી શકો છો, અને તમે કે તમારા પરિવારના લોકો તેને કઈ રીતે મદદ કરે છે એ પણ લખી શકો છો. એટલે અહીં સવાલ પૂછ્યો છે તેમાં, મારા કુટુંબમાં એવા કોઈ સભ્ય નથી કે જે
बोली के सांभळी शकतो नथी, पण हाँ मारी शाळामां एक एवो बाळक छे जे आँखे खूब ज ओछू जोई शके छे, एटले के एने जोवामां तकलीफ पड़े छे। तो आ बाळकने तेनी मम्मी शाळामां मूकवा आवे अने लेवा आवे छे, परंतु कोई दिवस तेनी मम्मी न आवी होय तो हूँ मारा मित्रने तेना घरे सुधी पहोंचाडीश पहोंचाडू छू। એટલે કે એને દેખાય છે, પણ કેવું દેખાય છે? ઓછું દેખાય છે। તો તેને તમે એ રીતે મદદ કરી શકો। બીજી તમે કઈ રીતે મદદ કરો કે તમારા ક્લાસમાં એટલે કે તમારા વર્ગમાં કોઈ છોકરાને બોર્ડ પર ઓછું દેખાય છે, તો તમે તેને નોટમાંથી જોઈને સારા અક્ષરે લખાવી શકો છો કે એનું બાકી રહી જાય, તો તમે એને લેશન પૂર્ણ કરવામાં એની મદદ પણ કરી શકો છો, ખરું ને? તમે વાર્તામાં વાંચ્યું કે રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓ તેમના બધા જ કામ જાતે કરે છે। તેઓ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે। તેઓ કઈ રીતે તેમના કામ કરી શકે છે તે સમજવા તમારી આંખો બંધ કરો અને આ રમત રમો। શું કહ્યું છે વાર્તામાં? આપણે જોયું કે રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેમના બધા જ કામ તેઓ જાતે કરે છે। તો હવે તમારે રવિભાઈની સ્થિતિ જાણવા માટે શું કરવાનું છે? એક રમત રમવાની છે, જેમાં તમારે આંખો બંધ કરવાની છે, એટલે કે આંખ ઉપર પટ્ટી બાંધવાની છે, અને તમારે પણ બધા જ કામ તમારી જાતે કરવાના છે અને બધી જ વસ્તુ ઓળખવાની છે। જેવી રીતે અહીં આપ્યું છે કે રમતમાં શું કરવાનું છે, તો કે આંખે પાતા, તમારે આંખ ઉપર પાતા બાંધવાનું। રમતનું નામ છે આંખે પાતા। તો જૂઠમાં કોઈ એક બાળકને આંખે પાતા બાંધી દો, એટલે તમારે 6-7 જણા મળીને આ રમત રમતા હોય, તેમાં કોઈ પણ એકને આંખ ઉપર પાતો બાંધી દેવો। એક પછી એક બીજા બાળકો તેની સામે શાંતિથી આવશે, એટલે જે બાળકના આંખે પટ્ટી છે તેની સામે એક પછી એક કોઈ પણ બાળક આવશે। આંખે પાંદા પાતા બાંધેલ બાળક કે બીજા બાળકને સ્પર્શ કરીને એ કોણ છે તે કહેવાનું છે, એટલે કે તમે આંખ ઉપર પત્તો બાંધ્યો છે। ધારો કે તમે આંખ ઉપર પત્તો બાંધ્યો છે અને તમારી સામે જે વ્યક્તિ ઊભું છે તેને તમારે હાથથી અડકવાનો, સ્પર્શ કરવાનો, એટલે કે અડકવાનો છે, અને તે કોણ છે તે તમારે કહેવાનું છે। તો તમે બાળકો આવું ઘરે પણ કરી શકો છો। તમારે તમારી આંખ ઉપર પટ્ટી બાંધવાની અને પછી તમારા ઘરના સભ્યોને અડકીને ઓળખવાનું છે કે એ કોણ છે। આ રીતે બીજા બાળકોને પણ એક પછી એક આંખે પાતા બાંધો અને દરેક બાળકને સ્પર્શ કરીને બીજું બાળક કોણ છે તેનું અનુમાન કરવાનું છે। તો તમારે આપણે આ રમત તો હમણાં સારાએ રમી શકતા નથી, એટલે તમારે શું કરવાનું છે, દરેક બાળકોએ ઘરે જ પોતાની આંખ પર પત્તો બાંધવાનો છે અને તમારા ઘરના સભ્યો કોણ છે તે તમારે અડકીને, ફક્ત અડકીને તે કોણ છે તેનો જવાબ આપવાનો રહેશે, અવાજથી નહીં, ફક્ત સ્પષ્ટ દ્વારા, ખરું ને? ચર્ચા કરો અને કહો, એટલે કે આવું કર્યા પછી તમારે પછી ચર્ચા કરવાની છે કે શું થયું। તો જેમ કે પહેલો છે, કેટલા, પહેલો સવાલ એ છે કે કેટલા બાળકો બીજા બાળકોને સ્પષ્ટ દ્વારા ઓળખી શકે છે, એટલે કે તમારામાંથી, તમારા વર્ગમાંથી તમે કેટલા બાળકોને ઓળખી શક્યા? તો જવાબ આવી શકે કે તમારે એ જવાબ તમારે જાતે આપવાનો, જેમ કે તમે 4 બાળકોને ઓળખી શક્યા, બરાબર? 10 બાળકો હતા, એટલે કે તમારા ઘરમાં 7 સભ્યો છે, એમાંથી તમે 4 સભ્યોને ઓળખી શક્યા, એવું આપણે કહી શકીએ। પછી છે કેટલા બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળીને ઓળખી શકે છે, એટલે કે ચલો કોઈને સ્પર્શ કરવાથી ઓળખવામાં તકલીફ થતી હોય, પરંતુ અવાજ પરથી તમને સાંભળવા ઓળખવાનું કહે તો તમે કેટલા બાળકોને ઓળખી શકો છો? તો લગભગ બધા જ બાળકોને કે બધા જ સભ્યોને તમે ઓળખી શકો છો, ખરું ને? તમને અડકીને તો ઓછી ખબર પડે, પરંતુ તમારી આંખ ઉપર પટ્ટી હોય તો પણ કોઈનો અવાજ ઓળખીને તમે તરત કહો છો કે આ તો બાનો અવાજ છે, કાં તો આ દાદાનો અવાજ છે, કાં આ તો ફોઈનો અવાજ છે કે મામાનો અવાજ છે, બરાબર? એટલે તમે અવાજ પરથી તો લગભગ બધા જ વ્યક્તિને ઓળખી શકો છો। સામેની વ્યક્તિને ઓળખવા તમને આ બંનેમાંથી શું સરળ લાગે છે, એટલે કે સામેવાળી વ્યક્તિ હતું તેને ઓળખવામાં તમને અડકીને, એટલે કે સ્પષ્ટ દ્વારા તમને ઓળખવામાં મજા આવી કે સાંભળીને ઓળખવામાં મજા આવી?
तो के स्पर्श करीने ओळखवा करता अवाज सांभळीने ओळखवानुं सरळ लागे छे, खरुं ने? कारण के स्पर्श द्वारा आपणे सरखी खबर पड़ती नथी अने अवाज द्वारा आपणे कोईपण व्यक्ति ने कोईपण एटले के आपणा सगामां कोईपण व्यक्ति ने आपणे तरत ओळखी जईए छे। पछी छे विचारो अने कहो, तमारा मोमां केटला दांत छे? तो तमारे जवाब लखवानो छे, मारा मोमां 30 दांत छे। बीजो सवाल, वर्गमां कया बाळकने सौथी वधारे दांत छे? तो तमे एमां लखी शको छो तमारा मित्रनुं नाम, जे आपणा वर्गमां होय तेमां। आपणे तो कोईना दांत गणवा जता नथी, परंतु आपणे કોઈપણ મિત્રનું નામ લખીએ છીએ કે મારા વર્ગમાં મારો મિત્ર સુદીપ છે, તેને પૂરેપૂરા 32 દાંત છે। બાળકો, આપણા કુલ દાંત 32 હોય છે, પરંતુ તેમાંથી તમારા બે દાંત પડી ગયા હોય એટલે તમારા 30 દાંત છે, પરંતુ તમારા મિત્રના કેટલા દાંત છે? પૂરેપૂરા 32 દાંત છે। તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુઓ ઓળખી શકો છો? તો કે આપણે સ્પર્શ દ્વારા કોઈ રમકડા, કાગળ, ફળ, શાકભાજી, કપડાં, ફર્નિચર એવી બધી વસ્તુઓ આપણે ઓળખી શકીએ છીએ। એટલે ઘરમાં તમે આવી રીતે આંખ ઉપર પટ્ટી બાંધી હોય તો તમને જે મોટી મોટી વસ્તુ હોય તે તમને ઓળખીને ખબર પડી શકે છે કે આ તો કોઈ શાકભાજી છે, આ તો ફળ છે, અહીંયા કપડાં છે કે અહીં ફર્નિચર છે એટલે કે લાકડાનો કબાટ છે, એવું બધું વસ્તુ તમે ઓળખી શકો છો। કયા માણસને તમે તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? તો કે હું મારા ઘરના લોકોને તેમજ મારા નજીકના મિત્રોને તેના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકું છું। શું સુગંધ દ્વારા કોઈ વ્યક્તિ તમારી નજીકમાં છે તે અનુમાન કરી શકો છો સુગંધ દ્વારા? તો કઈ રીતે? તો કે હા, તમારા ઘરમાં કોઈને કોઈ પરફ્યુમ ખૂબ જ ગમતું હોય, પરફ્યુમ એટલે કે સેન્ટ, કોઈને અત્તર કોઈને ખૂબ ગમતું હોય અને તે તેના કપડાં ઉપર કે તેના પર લગાડતા હોય, તો તેના સુગંધ દ્વારા તમને ખબર પડી શકે કે આ મારા પપ્પા જ છે। જેમ કે હા, મારા કાકાને ચોક્કસ પ્રકારની સુગંધ ધરાવતું એક પરફ્યુમ લગાવવાની આદત છે, તો હું ફક્ત તેમને સુગંધ દ્વારા જ ઓળખી શકું છું કે હા, દૂરથી જ આપણે સુગંધ આવી જાય એટલે ખબર પડી જાય કે હા, આ મારા કાકા છે અથવા તો મારા પપ્પા છે। તેવી જ રીતે તમારી આંખો બંધ કરો અને સાંભળો, તમને કયા અવાજ સંભળાય છે? આપણે આંખો બંધ કરીએ તો આપણે આમ ધ્યાનપૂર્વક સાંભળવાનું કરી જોઉં, જો તમને કયા કયા અવાજ સંભળાય છે? તો જ્યારે આપણે ઘરમાં બેઠા હોઈએ અને આપણા પરિવારનો અવાજ, સભ્યનો અવાજ સાંભળી શકીએ છીએ, આ સિવાય બહારથી પક્ષીઓનો અવાજ, આપણા સોસાયટીમાં રમતા છોકરાઓ કે માણસોના અવાજ કે આવતા જતા ફેરિયાઓના અવાજ પણ આપણે સાંભળી શકીએ છીએ। અને જ્યારે આપણે વર્ગમાં બેઠા હોઈએ ત્યારે આપણા વર્ગના મિત્રોનો, બાજુવાળા વર્ગના વિદ્યાર્થીઓનો, શિક્ષકશ્રીનો તેમજ આપણા શાળાની આજુબાજુ જે ઝાડ પર પક્ષીઓ બેઠા હોય તેના અવાજો પણ આપણે સાંભળી શકીએ છીએ, ખરું ને? તો બાળકો, આજે આપણે ભાગ એકમાં આટલો જ પાઠ ભણીશું, આગળનો પાઠ આપણે ભાગ બેમાં શીખીશું, અને જે સવાલ જવાબ સમજાવ્યા છે તે બધા નોટમાં લખવાના રહેશે। થેન્ક યુ।